જે વર્ષો જૂનું મારું સ્વપ્ન હતું એ આજે પૂરું થયું છે, એટલે આનાથી વધારે કોઈ ખુશી હોઈ ના શકે. હું જ્યારે સરદાર સરોવરનો ચેરમેન હતો ત્યારે મને કલ્પના નહોતી કે આટલું જલ્દી નર્મદા ડેમની ફૂલ લાઇટ આવી જશે. ઇવન જ્યારે આનંદીબેને ગેટ અને પિયર્સને માટેનું આવીને કામ ચાલુ કર્યું ત્યારે પણ કલ્પના નહોતી કે આટલું જલ્દી ડેમ ભરાશે. ડેમ પૂરો થયા પછી મને એવું લાગતું હતું કે 2-3 વર્ષ લાગશે ડેમને પૂરો ભરાતા. આ તો 1 જ વર્ષમાં આખો ડેમ ભરી ગયો, અને એમાં એવા સંજોગોમાં ભરાયો જ્યારે મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર એમ કહે કે અમે ગુજરાતને પાણી નહીં આપીશું, તો એમના કાકાનો બી છૂટકો ના રહ્યો અને પાણી એને આપવું પડ્યું, કારણ કે એ લોકો આખા પૂરમાં ફસાઈ ગયા બધા. એટલે ઉપરવાળાની કૃપા છે, નરેન્દ્રભાઈ ઉપર ભગવાનના 4 હાથ છે અત્યારે, એટલે એમના બધા સ્વપ્નાઓ સાકાર થાય છે, એની સાથે સાથે અમારા બધા ગુજરાતીઓના સ્વપ્ન પણ સાકાર થાય છે. નરેન્દ્રભાઈ કાયમ એવું કહેતા હતા કે જે પણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ખાતમુહૂર્ત એ કરે છે, ઉદ્ઘાટન પણ એ કરે છે, અને એક ડ્રીમ પ્રોજેક્ટ. એમણે કહ્યું તું, એમણે ઘણી જગ્યાએ એવું કહ્યું છે કે હું જેનો ખાતમુહૂર્ત કરીશ એનું ઉદ્ઘાટન પણ હું જ કરીશ, અને આ પણ એમના જાતે થયું. જો આ ડેમની હાઈટ નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ ગ્રીન સિગ્નલ આપી દીધો કે આને 121.92 મીટર સુધી કન્સ્ટ્રક્ટ કરવાની છૂટ આપી દીધી, ત્યારે સૈફુદ્દીન સોજ એમણે ઇમિજિએટલી રિવ્યૂ કમિટી બોલાવી અને આ કામ અટકાવી દીધું. 15 ફેબ્રુઆરીએ એમણે કામ અટકાવ્યું, 16 ફેબ્રુઆરીએ નરેન્દ્રભાઈ ઉપવાસ પર બેઠા, હું પણ એમની સાથે બેઠો હતો, અને એને બીજા જ દિવસે 2 દિવસ ઉપવાસ પર બેઠા, સાંજે એને સેન્કશન આપી દેવી પડી અને પછી ઉપવાસ એમણે છોડ્યા. ખુશી છે આજના દિવસે? હા, ઘણી ખુશી છે, આજે ખૂબ આનંદનો દિવસ છે, એટલા માટે અમે વડોદરાથી દોડતા અહીંયા આવ્યા. દીપાલી, આપે સાંભળ્યું કે આ જે પૂર્વ ચેરમેન હતા નર્મદા નિગમના સરદાર સરોવર ડેમના, કેટલી ખુશી છે કેમ કે આ જે દિવસ હતો, આ દિવસની રાહ કદાચ તે પણ જોઈ રહ્યા હતા, રિટાયર થઈ ચૂક્યા છે પરંતુ અહીંયા આવ્યા છે, કેમ કે જે પ્રોજેક્ટમાં તે પોતે સહભાગી હતા, તે પ્રોજેક્ટને સાકાર થતા તેમણે આજે જોવું હતું. જી ચોક્કસ કિંજલ, અત્યારે તમામ ગતિવિધિ પર આપ રાખજો નજર, આગળ પણ લેવાશે વિગતો.